મારું મોજીલું મહેસાણા અત્યારે હાલ માસ્ક પહેરવો જરૂરી છે કેમ કે કોરોના વધી રહ્યો છે. તો આપણે અત્યારે હાલ મહેસાણા સિટીના અંદર એક્ઝેક્ટલી ટાઉન હોલના સામે આવ્યા છીએ અને અત્યારે આપણે આજે તારીખ છે 13/1/2022 ના રોજ મહેસાણાના અંદર આપણે જોવા આવ્યા છીએ. યાર આ ઉત્તરાયણના આગલા દિવસની રાત આ કત્તલની રાત કેવી હોય છે તો ચલીથી તમને બતાવું. પહેલાં એ પહેલાં આપણા સિનેમેટિક વિડીયો જે અમારા એડિટર સાહેબે તૈયાર કર્યો છે એ જોઈ લો અને પછી આપણે તમને મળીએ આપણા અહીંના બજારમાં અને પતંગનો ભાવ દોરીનો ભાવ શું છે આપણે આગળ વાત કરીશું. તો હાલો હવે તેજી છે કે બજારનો મંદી છે જાણી લઈએ. તો ઘણી બધી દુકાનના અંદર તેજી ટાઈપનું વાતાવરણ છે, ઘણી બધી દુકાનના અંદર તેજી છે અને ઘણી બધી દુકાનના અંદર થોડી મંદી પણ છે. પણ એવું શક્ય હોય ને કે મંદી પણ આવી હોય તો બધી વસ્તુઓ વેચાઈ પણ ઘણી સહી ગઈ હોય શકાય. ઓકે, પતંગ લીધા કે નહીં? હા લીધા ને. ચેલા લીધા? બે કોડી. બે કોડી પતંગ લીધા ભાઈ. અને શું ભાવે લીધા? 100 રૂપિયા. અને આ બધા 100 રૂપિયા આલે છે કે ભાઈ અંદર આપણે કરાવડાવ્યું બધા સેટિંગ વેટિંગ? 100 રૂપિયા કોડી ચાલે. વધારે ભાવ, વધારે ભાવ ચાલે. અને તારીખ છે? થેન્ક યુ સો મચ, થેન્ક યુ મારા ભાઈ વિડીયો આવવા માટે. તો ચલો હવે આપણે ફાઇનલી જે કામ કરવાનું છે આપણે કરી લઈએ. એ તમે ખાસ કરી મને કહેજો, ઢાલ ચગાવી છે તો બે દોરીએ ચગાવી છે કે ત્રણ દોરીએ ચગાવી છે? ખાસ કરીને કહેજો, કોમેન્ટમાં કહેજો. એન્ડ અહીંયા આપણે વાત કરીશું કે ચલો મોટા ભાઈ આનો શું ભાવ છે? આપણા 80 રૂપિયા છે. આ આપણે 80 રૂપિયાનું છે. પેલા 150 રૂપિયા. અને ફેરકીઓના અંદર કયો કઈ રીતનો ભાવ છે? અલગ અલગ છે, અલગ અલગ. શિવમ આપણે શિવમ લેવી હોય તો 1100-1200 રૂપિયા શિવમના છે. અને બાજુમાં છે કઈ છે આપણી? બરાબર છે કે નહીં? હવે આપણે ચલો આગળ વધીએ, આગળની દુકાન ઉપર સારી એવી માહિતી મળી ગઈ. અને રાત્રે જો તેજી આવે મંદી આવે તો એનો ભાવ ઘટે કે વધે? વધે જ ભાવ, તો ઘટવાનું નહીં. હજી તેજી જ આવશે ફાઇનલ. બધી પતંગ છે અત્યારે 200 રૂપિયા 5 નંગ છે. હવે તેજી આવવાની વાત છે તો ચલો કઈ વાંધો નહીં, તેજી આવશે તો આપણને વાંધો નથી. પણ હા, વાહ ભાઈ વાહ, મોજ પડી ગઈ. ચલો એક એક વાત ખરી છે, એક વાત ખરી છે ભાઈ કે અત્યારના રાત્રે સાંભળેલા આજે અવાજ છે એનાથી આપણા કાન પેલા જતા રહેશે અને સવારે જે બૂમો પડવાની છે ને એનાથી આપણું ગળું જતું રહેશે. ફાઇનલ છે. દોરી પતંગ તો લઈ લીધી. હવે કાલે કેટલા કાપવાનો વિચાર છે? કાલે આપણે હા કોમેન્ટમાં પણ લખજો કે તમે એક પતંગે કેટલા પતંગ કાપ્યા છે એ રેકોર્ડ કહેજો. હવે તારો રેકોર્ડ જૂનો હોય કે અત્યારે કરવાનો એ બોલ. આપણે મિનિમમ એક પતંગ ઉપર 5-6 તો કાપીશ. 5-6 પતિ ગઈ વાત ભાઈ. આના કરતા વધારે રેકોર્ડ હોય કોમેન્ટમાં લખજો. થેન્ક યુ મારા ભાઈ, ચલો મળીએ, ખરીદી કરો અને મજા કરો. બસ આવી જાઓ.
તમારા ભાઈ આપણે એક્ઝેક્ટ અત્યારે આપણે દુકાનનું નામ શું છે? બાસા પતંગ ઘર. બાસા પતંગ ઘર, ઓકે. અને આ જે આમ તમે પહેલા જોઈ લો, પહેલા જોઈ લો, બધા જ મોટા મોટા આમ કહેવાય ને જોરદાર પતંગો અહીંયા છવાયેલા છે. પહેલાં આપણે આમ જોઈ લો કે આ હા હા હા, સાઇઝ તો જુઓ મારા ભાઈ. આમ પેલો પતંગ ચગાવવો હોય ને ત્યાં બે ત્રણ દોરી આમ ચગાવવો પડે એવા તો મોટા મોટા પતંગ છે. તમે જોઈ રહ્યા છો યાર આ જોરદાર મોટા મોટા પતંગ, આ નાના નાના પતંગો છે અહીંયા, અને મોટા મોટા પતંગો યાર કેવડા મોટા છે, આમ મજા આવે એવું છે. તો પ્લીઝ મારા વિડીયોગ્રાફરને કહીશ કે યાર પતંગો બતાવો યાર, જોરદાર જોરદાર મોટા મોટા પતંગો છે યાર. તો મારા ભાઈ પહેલાં એ જણાવશો યાર આ પતંગ કયો છે અને આનું નામ શું છે? આ પતંગ ટુક્કલ કહેવાય. ટુક્કલ કહેવાય. હા, ચાર કલર આવે. ચાર? હા, દેખો યલો છે, બ્લુ છે, પિંક છે, ગ્રીન છે. હા, આ પાંચ કલર લાગે. પાંચ કલર આવે. અને પછી પેલો આ પ્લાસ્ટિક ની છે. બરાબર. બે પ્રકારની આ છે. હા હા, એક આ એક આ હવા ટાઈપ ની આવે. હા, ઓકે. નાની સાઈઝ આવે. વાહ, બે કલર આવે છે, મેન્યુ આવે છે. કાગજમાં, ઓકે. હા હા. અને મારે એક ખાલી નાનો એવો બહુ ફાલતુ સો પ્રશ્ન છે કે આ બધા પતંગ ને ચગાવો હોય તો માણસ તો ના ચગી જાય ને? અને કેટલા દોરીએ ચગાવી શકાય એમ? બાર તાર ની દોરી લાવી પડશે તમારે, ફાઇનલ છે. અને આ બધાના મોસ્ટલી પ્રાઇસ શું છે? એવું કહી શકાય 700 રૂપિયાથી સ્ટાર્ટિંગ લઈને 1200 સુધીના પતંગો, પાંચ નંગ છે. બરાબર, પાંચ નંગ છે. તો યાર આ તો જોરદાર કહેવાય. આપણે અત્યારે હાલ પતંગ નથી લેવાનો, આપણે હવે બહાર જઈશું અને તમને આગળના વિડીયો બતાવીશું. તો અહીંયા મને બધા જ રીલ દેખાઈ રહ્યા છે. તો તમે કહેજો આમાંથી કયું રીલ તમે લીધું છે અને પીવડાવ્યું છે, યા પછી તમે તૈયાર દોરી લીધી છે? પતંગ દોરી બધી જ વસ્તુની વાત થઈ ગઈ, પણ હવે આપણે જે મમરાના લાડુ છે, બરાબર, બીજી ઘણી ચીકી છે, આપણે કચોરિયું છે, ઘણી બધી વસ્તુ વાંકી રહી ગઈ. ચલો આપણે એને તેના ભાવ પૂછી લઈએ અને ત્યાં જઈએ. ચલો, ઓકે. કિલો ને 140 અને કચોરિયું લેવું હોય તો ત્યાં જવાનું. મોટા ભાઈ, કચરિયાનો શું ભાવ છે? કચરિયો મસાલા વાળો 180, સાદી છે 180 ને આર્યો. આ 180 ને આર્યો. 160, બરાબર. તો ને લડુ કહેવાય ને? હા, લડુ નથી, એક તલ ને ચલા કરો. 60 રૂપિયાનો ભાવ છે એમ? 30 રૂપિયાના 250. 30 રૂપિયાના 60 રૂપિયાના 500 ના તલના ચલો.
તો અત્યારે હાલ આપણે બીકર રોડ ઉપર આવી ગયા છીએ. આપણે આટલું બધું ફર્યા, આટલી બધી ઇન્ફોર્મેશન લીધી, આ પતંગનો ભાવ પૂછ્યો, દોરીનો ભાવ પૂછ્યો, ચીક્કી લાડુ બધી વસ્તુ જાણકારી લઈ લીધી છે. તો હવે છે કે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આગળ વધારો. અને ખાસ કરીને એક વસ્તુ ધ્યાન રાખજો, પતંગ ચગાવતા ચગાવતા પતંગ લૂંટવા જતા નહીં, હેઠા પડતા નહીં, પોતાની સાવચેતી રાખજો અને માસ્ક પહેરીને કોરોનાની આપણે ઓમિક્રોન કોરોનાની ગાઈડલાઇન્સને સાચવજો. અને હવે આપણે મળીશું આગલા વિડીયો. ચલો બાબા.